الحمد لله رب العالمين، الصلاة والسلام على سيدنا ونبينا وحبيب قلوبنا وطبيب نفوسنا وشفيع ذنوبنا جد الحسن والحسين بالقاسم محمد. اللهم صل على આ તો કાફીર ની વાત આ પરંતિસમાં કહેતો જાઉં.
कराने गए कि मैं मजलिस में आऊं तो किसमें में नवरात जी आओ तो नवरात में जब गणित वक्त है जब मजलिस में आओ तो मैं नवरात के तो हुए चाहे आये काफिर ने आदत चे कि जब नफ्सों बदलाई गया चे बाकी आदत फटा है पची बीच चे के एक औरत कहे चे चलो ईमान नहीं लाऊं वांधो नहीं وَإِذَا قِيلَ لَهُمْ لَا تُفْسِدُوا فِي الْأَرْضِ جارے کافر نے مشرکی کے وہ مانوے کہ تمہیں زمینوں پر فساد تو نہ دلاو بلے ایمان نہ لاو باندھو جھگڑا نے فساد تو نہ کرو تو کافر لوگ سوچو بولتے جی انما نحن مصلحون ہمیں تو سدھارا کرنے والا چاہیے قرآن کہے کہ تمہیں فساد نہ کرو आगे कुछ कहे छे हमें सुधारो करवा वाला छे सुधारा करवा वाला छे अल्लाह इन्हुम हुमुल मुफ्सिदून व हुम ला यशकुरून कुरान कहे छे कि ई लोकोज जे छे ई फितरो ने फसाद करे छे को के जे कुरान पर ईमान नथी ले आवता પરંતુ એ લોકોને ખબર નથી કે કેવા કેવા ફિતનાને ફસાદ કરે છે ઘણી વખત હું એક બે શબ્દો બોલી નાખું અને મારી વાતથી ફિતનાને ફસાદ થાય અને પછી હું મારી જાતને કહું તો બહુ મોટી મોટી નસીહત કરું છું ભાઈ તને નથી ખબર કે તે ફિતનોને ફસાદ કર્યો છે બાકી ફિતનોને ફસાદ તો ધારાથી જ થયો છે કહેવાનો મકસદ શું છે આ કુરાન જે છે એ લોકોને હિદાયત કરે છે ચાહે મુત્તકી હોય ચાહે મુહસિનીન હોય ચાહે મુમિનીન હોય ચાહે મુસ્લિમીન હોય કુરાન બધાને હિદાયત કરે છે પણ બધામાં એવી તાકાત નથી હોતી કે બધા હિદાયતને હાસિલ કરે આ કુરાનનો એક પેગામ કુરાન કાફિરોને બે વાત કહે છે તમે ઈમાન લઈ આવો તો કે ના અમે ગેલા નથી કે ઈમાન લઈ આવે બીજું કુરાન કહે છે ને ફસાદ ના કરો તો કે નહીં અમે ફસાદ નથી કરતા અમે સુધારો કરીએ છીએ આ બંને વસ્તુને એક જગ્યાએ ભેગી કરીએ તો શું નથી જો મળે કે આ કાફિર લોકો બહુ જિદ્દી અને હદ ધર્મી છે વાતને સમજવા નથી માનતા જરા કુરાન તો હિદાયતનો કામ પોતાનું ચાલુ રાખે છે હવે આ સૂરે લુકમાનમાં જે કહેવામાં આવ્યું છે હદન વરહમતન લિલ મુહસિનીન કે આ કિતાબ જે છે આ કિતાબ એ હકીમ જે છે એ હિદાયત કરે છે કોના માટે મુહસિનીન માટે મુહસિનીન કોણ છે નેકી કરવા વાળા અંજે ખુદાવંદી આદમ આના પછીની આયતમાં ફરમાવે છે મુહસિનની તફસીર ખુદ ખુદા કરે છે કે મુહસિન લોકો કોણ છે નેકી કરવા વાળા કોણ છે અલ્લજીના યુકીમુના સલાતા વયુતુના ઝકાત وَهُمْ بِالْآخِرَةِ هُمْ يُوقِنُونَ ત્રણ સિફત મુહસિન ને ખુદાوند આલમ બયાન કરે છે પહેલો આ લોકો નમાઝ પઢે છે આ લોકો ઝકાત આપે છે અને તેની જો આ બધી વસ્તુ જે છે દેખાવા માટે નથી બલકે આ લોકો આખરત ઉપર યકીન રાખે છે એટલા માટે નમાઝ પણ પઢે છે અને ઝકાત પણ આપે છે કુરાનમાં આપણે જે જગ્યા ઉપર જોઈએ છે નમાઝનો જિક્ર આવ્યો છે પાછળ પાછળ ઝકાતની વાત આવી છે શું કામ કારણ કે જે ઇન્સાન નમાઝનો પાબંદ હોય ને એના માટે બહુ ફાસિલ છે કે એ ઝકાત અદા કરે પણ જે ઇન્સાન નમાઝનો પાબંદ ના હોય આપણે એને કહીએ ઝકાત આપ તો કે હા આપશો અથવા કહે છે કે શું આ કંઈક ઇસ્લામનો ટેક્સ છે પણ જે નમાઝ પડતો હશે એનું દિલ પણ લાભ જશે એ લોકો ઝકાત આપશે અથવા બીજું નમાઝ પડે તો જ્યારે અલ્લાહની બારગાહમાં ઇબાદત કરવાનો હુકમ છે ત્યારે જ્યારે સોશિયલમાં ગરીબોનો ધ્યાન રાખવાનો પણ હુકમ છે તો બે વસ્તુ ખુદાવંદી આલમ હંમેશા સાથે રાખે છે નમાઝ અને ઝકાત અહીંયા ખુદાવંદી આલમ ત્રીજી વાત આવે છે કે આખિરત માટે એમ નહીં કે નમાઝ પડે તો તમને બધા મોમિન કે ઝકાત આપો તો તમને બધા સખી કે ના એ માટે નહીં આખિરત ઉપર યકીન રાખે છે એટલા માટે આ લોકો રાહે ખુદામાં
મેડમ એકદમ આસાન કરો. હવે સમજાતું હોય તો આવાજે બલન શરૂઆત કરજો, ના સમજાતું હોય તો પછી તમારા નસીબ. સારી કરે છે, સલામ સલામ.
ઇન્સ્ટાગ્રામ જોયું અને કે છે કે તારા માટે સારું નથી. માણસે બહુ કાલ્ક્યુલ કર્યું કે આમાં તો એકદમ ચોખ્ખો પ્રોફિટ દેખાય છે. આપણને ઘણી વખત ઇસ્તખારો જોઈને પછતાતા હોય, ક્યાં મેં ઇસ્તખારો જોવો રહ્યો. ઘણી વખત પછતાવો થાય કે આપણે શું કામ ઇસ્તખારો જોયું. આમ જો બે ને બે ચાર ની વાત દેખાય છે કે આવા મને ફાયદો થયો. એ માણસને પણ એમ જ થયું. માણસ કે ભલે ઇસ્તખારો જોયો રહ્યો, હું બિસ્મિલ્લા સદકો દઈને જાઉં. મારું કામ બતાવ્યું, એ કામ બતાવે છે અને એને ફાયદો થયો. જે બિઝનેસ માં ફાયદો એ ધાર્યો હતો એના કરતા ઘણો વધારે ફાયદો છે. હવે એનાથી પણ રહેવાનું નહીં. અને આવીને ઇમામને કહે છે કે ઇમામ તમારો ઇસ્તખારો બરાબર નથી. ઘણી વખત આવીને અમને પણ કહેતા હોય, તમે ઇસ્તખારો જોયો, મેં પણ આ કામ કર્યું, મને ફાયદો છે. તમે કહેતા હતા નુકસાન થશે, તમે મનાઈ કરી દીધી તેમ છતાં મને ફાયદો છે. ઓકે, ઇમામ પાસે આવે છે ને કહે છે મોલા તમારી વાત ના માની અને હું સફર માં ગયો, બિઝનેસ કર્યો અને બહુ ફાયદો પણ થયો. તમારો ઇસ્તખારો અહીંયા ખોટો પડ્યો. ઇમામ કહે છે ફાયદો થયો એ વાત બરાબર, પણ તારી નમાઝે શુદ્ધ આ સફરમાં બધી કઝા થઈ એનો નુકસાન શું? મારી નમાઝ જે છે એ કઝા થઈ. તો કે દુનિયાનો માલ વધારે મહત્વનો છે કે તારી નમાઝે શુદ્ધ બરાબર થાય એ મહત્વની છે? તો કે હા મોલા, એ તમે વિચાર્યું નથી. બહુ મોટું નુકસાન મેં કર્યું કે મારી નમાઝ શુદ્ધ. પણ આપણે અત્યારે હું આંગળી ઊંચી કરાવું કે કેટલા માણસ શુભ ભરપા થાય છે તો બહુ આ ઓછી આંગળી ઊંચી થશે. કઈ કરાવો, જાતે ના કરો. પણ કહેવાનું મકસદ છે કે આ નમાઝ જે છે એ બહુ આપણે હલકી દેખીએ છીએ. આ હલકી નથી, બહુ મહત્વની વસ્તુ છે. અગર દુનિયાની તમામ દોલત આપણી પાસે આવી જાય ને આપણી જિંદગીમાં નમાઝ ના હોય તો એ બધી દોલત બેકાર છે. અને દોલત કઈ ના હોય અને નમાઝ એ આપણને મુશ્કેલાત, કારણ કે નમાઝ જે છે એ આપણને ફિશારે કબરથી બચાવશે. જયારે કે આ માલ જયારે આપણા પાસે હશે ખુલા સવાલ કરશે ક્યાંથી આવ્યો, ક્યાં વાપરો અને ક્યાં વાય, કેટલું ભેગું કર્યું, કેટલો ખર્ચ કર્યો. માલ ઉપર હિસાબ છે, જ્યારે નમાઝ ઉપર સવાબ છે. તો વિચાર કરીએ કઈ વસ્તુ આપણા માટે બહેતર હોવી જોઈએ. એક સવાલ કરે મોહમ્મદ વાલે મોહમ્મદ પર આપણો જીવ બીજી કોટ લાગે.
પણ તારીખમાં ઘણા એવા માણસો મળે છે કે જે નમાઝની લઝત મીઠાસ છે ને એ હાસિલ કરતા હોય. હવે તમે સવાલ કરશો કે શું નમાઝમાં પણ કઈ મીઠાસ હોય શકે? નમાઝની હલાવત, નમાઝની મીઠાસ એવી મીઠાસ છે કે અગર કોઈ ઇન્સાનને મળી જાય તો એ દુનિયાની બધી મીઠાસ સમજી જાય, મરવું પસંદ કરશે પણ એ નમાઝને નહીં ભૂલે. એવી નમાઝ આ મીઠી નમાઝ છે. તમે કોઈ વખત જે છે, હવે તમે લગભગ બધા જવાન હતા, ઈશ્ક કર્યો હશે, ઈશ્ક કોઈ છોકરી સાથે, તો એ જયારે પહેલી મુલાકાત હોય કોઈ દિવસ ના ભૂલાય તમારી. એકાંતમાં મુલાકાત હોય આશિક અને માશિક ની, એ તમારી જિંદગી ભર અથવા મોત આવતી હશે, ભલે મોત સામે હશે ત્યારે પણ એ યાદ આવી જાય તો એ ભૂલાય ના. ત્યારે બહુ મીઠી મુલાકાત. કારણ કે દરેક આશિક જે છે પોતાની માશુકા સાથે એકાંતમાં મળવું પસંદ કરે છે. હવે અગર જો આ ઈશ્ક ખુદા સાથે થઈ જાય તો એના સાથે ખલવત કરવાની, એના સાથે મુલાકાત કરવાની જે મીઠાસ છે એ જિંદગી ભર. એક લડાઈમાં રસૂલે ખુદા યહૂદી સાથે લડાઈ હતી, લડાઈ પૂરી થઈ અને રસૂલે ખુદા મદીના પાછા આવવા માટે નીકળતા. બધા કહે છે કે આજની રાત આપણે રોકાઈ જઈએ, સાંજ પડી ગઈ છે, આપણે બીજે દિવસે સવારે જે છે આપણે દેપાક થઈ જશું. રસૂલે ખુદા કહે છે કે તમને વાંધો ના હોય તો ઓકે. બધા રાત રોકાઈ ગયા. હવે ખેમા તો કાઢી નાખ્યા હતા, મેદાન જેવું હતું તો કે આપણે આનંદ છૂટી જઈએ, ક્યાં ખાઈમાં પાછા લગાડવાને પાછા કાઢવાને બધું, તો એ મેદાનમાં જ બધા સુઈ જાય છે. એમાંથી બે માણસો જનાબે અમાર કે જે મહાજીર મક્કાના હતા અને એક બીજો માણસ અંસાર હતો મદીના પ્રવાસ, એ બંને જે છે આગળ વધે છે ને કહે છે કે અમે ગાર્ડ કરે છે, ચોકીદારી કરે છે. એક સમય રાતનો પસાર થયો, બે ત્રણ વાગી ગયા હશે. હવે ઓલો અંસાર કેમ છે કે મને તો નીંદર નથી આવતી, તમે થાક્યા હશો જનાબે અમાર, તમે જરાક આરામ કરો તો એટલો જાગો છો. જનાબે અમાર કહે છે ઠીક છે. એ અંસાર ઉભો ઉભો કે ચાલો હું પણ નમાઝમાં મસરૂફ થાવ. એ નમાઝે શબ ચાલુ કરે છે. નમાઝે શબમાં એ ઇન્સાન સૂરે કાફ ની તિલાવત કરે છે. સૂરે કાફ લગભગ 100 માંથી આયત છે, 110 આયત છે, ઠંડી હવા, એક બહેતરીન મોકો હતો લજ્જત વાળો ત્યાં પોતાના આશિક સાથે એ ખલવતમાં નમાઝ અદા કરે છે. શું કહીએ એ નમાઝ. એવામાં એક યહૂદી માણસ જાસૂસી કરવા માટે આવી ગયો અને જોવે છે કે કોઈ એક માણસ ઉભો છે, તો કે ચાલ હું આને મારી શકું છું. દૂરથી તીરનો નિશાનો લઈ છે અને એના ઉપર તીર ફેંકે છે. આ માણસને પગમાં તીર લાગે છે, જોવે છે કે કોઈ હમલો કરે છે, પણ એની કામ જે છે એની મસ્કુલિયત એ હતી કે એ ધ્યાન રાખે, ગાર્ડ કરે, એ બધાને જગાડે છે અને જે પ્રોબ્લેમ હતા એને સોલ્વ કરે છે. જે જાસૂસ હતો એને પકડીને મારે છે કે જે કરે છે વાક્ય પૂરો. એ માણસ આવ્યો રસૂલે ખુદાની પાસે, યા રસૂલ મને એક પગમાં તીર લાગ્યો, એવા હજારો તીર માર બદનમાં પેબસ્ત થઈ ગયા હોત ને તો પણ હું આ નમાઝને ના મોકત, પણ શું કરું, મારી જિમ્મેદારી હતી કે મારે આ ચોકી કરવી, એટલા માટે મારે એ બહેતરીન મારી જિંદગીની નમાઝને મારે તોડવી પડી. તો વિચાર કરે, અગર જો આપણે સહી રીતે સહી માયામાં આપણે નમાઝ પડતા હો તો પછી આપણને મોતની પણ પરવા ના હોત કે આપણને શું. માટે કોશિશ કરીએ કે આ નમાઝની સાથે દિલ લગાડવાનો કોશિશ કરીએ. એમ સમજીએ કે આપણી જિંદગીની આખરી નમાઝ છે. જ્યારે એ વસ્તુ મગજમાં આવી જશે
તો પછી અને એમ સમજીએ કે હું મારા ખુદા સાથે વાત કરું છું, તો પછી દુનિયાની કોઈ વસ્તુ જે છે એ આદી નહીં આ અને નમાઝની એવી મીઠાસ નસીબ થશે કે જે ખરેખર કહેવામાં આવે કે આ ખરેખર માણસ નમાઝ છે. ઇન્શાઅલ્લાહ આવતીકાલે પણ આ જ વિષયને આપણે આગળ વધારશું. અત્યારે આપણે અલ્લાહની બારગાહમાં દુઆ કરીએ, પરવરદિગાર બેહાકે મોહમ્મદ વાલે મોહમ્મદ અમારા ગુનાને કબીરા સગીરાને માફ ફરમા, અમારી મુશ્કેલાતને આસાન ફરમા, અમારા રિસ્કમાં બરકત એનાયત ફરમા, અમારો શુમાર નમાઝ ગુઝારોમાં ફર. બેહાકે મોહમ્મદ વાલે મોહમ્મદ હઝરત આયત પાકિસ્તાની અને દીગર મરાજોને સેહત ઓ સલામતી સાથે લાંબી ઉમર એનાયત ફરમા. બેહાકે મોહમ્મદ વાલે મોહમ્મદ દુશ્મનાને ઇસ્લામ ખુસુસન વાબી તકફીરી દાશ અને સુના લુત ફરમા. બેહાકે મોહમ્મદ વાલે મોહમ્મદ જે મોમિન ભાઈ સલામતી સાથે એમના ઘર પાછો પલટાવ.